हेलो स्टूडेंट, केम छो बधा। फरी एक वक्त आपणे ऑनलाइन मळवानुं थयुं। ए अगाउना तासनी अंदर पीरियडनी अंदर आपणे रेसाथी कापड़ सुधीनी सवारीमां सिल्क जे छे एना विशे महत्वनी अने रसप्रद वात करता हता। सिल्क एटले रेशम। तो रेशम जे छे ए आपणने केवी रीते मळे छे, रेशमना कीड़ा रेशम केवी रीते आपे छे, बराबर एना विशे अभ्यास करता हता। आजना वीडियो लेक्चर नी अंदर आपणे पेज नंबर 30 ऊपर कोशेटोमांथी रेशम केवी रीते मेळवामां आवे छे एना विशे अभ्यास करवानो छे। तो रेशम मेळवा माटे रेशमना कीड़ानो उछेर करवामां आवे छे। आपणे सौए जाणीए छीए कि रेशम आपणने रेशमनो कीड़ो आपे छे, तो स्वाभाविक छे कि रेशमना कीड़ाने आपणे उछेरवा पड़शे, बराबर एने मोटा करवा पड़शे अने रेशमना कीड़ाओनी संख्या वधे एवो प्रयत्न करवो पड़शे। तेमना कोशेटोने भेगा करीने रेशमना तार मेळवामां आवे छे। रेशमनो तार जे छे ए रेशमना कोशेटोमांथी मेळवामां आवे छे। अने कोशेटो जे छे केवी रीते मळे छे एना વિશેની આપણે ચર્ચા જે છે એ અગાઉના પીરિયડની અંદર કરી ચૂકેલા છીએ। રેશમના કીડાનું પાલન કઈ રીતે કરશું, આપણે કેવી રીતે આપણે ઉછેર કરશું? તો કોઈ પણ માદા રેશમનો કીડો એક જ વારમાં અનેક ઈંડા આપે છે। કોઈ પણ માદા રેશમનો કીડો જે છે એ એક જ વારમાં ઘણા બધા ઈંડા આપણને આપે છે। આ ઈંડાઓને સાવધાનીથી કપડાની પટ્ટીઓ અથવા કાગળ પર સંગ્રહ કરીને રેશમના કીડા પાળનારને વેચવામાં આવે છે। જો રેશમનો કીડો જે છે એ એક સાથે ઘણા બધા ઈંડા આપે, આ ઈંડાઓને સાવધાનીપૂર્વક ધ્યાનપૂર્વક કપડાની પટ્ટીમાં અથવા તો કાગળ ઉપર લઈ અને પછી જે રેશમના કીડા પાળનાર વ્યક્તિ હોય એમને વેચવામાં આવે। રેશમના કીડા પાળનાર એ શું કરશે? તો કે તેમને અનુકૂળ તાપમાન તથા ભેજયુક્ત વાતાવરણમાં સ્વાસ્થ્યપ્રદ અવસ્થામાં રાખે છે। જે રેશમના કીડા પાળે છે બરાબર એ શું કરશે? તો કે એમને અનુકૂળ ભેજયુક્ત વાતાવરણમાં સારા એવા વાતાવરણમાં રાખે છે। ઈંડાઓને હૂંફાળા અનુકૂળ તાપમાને રાખવામાં આવે છે, બરાબર ઈંડાઓને થોડુંક હૂંફાળું તાપમાનની જરૂર પડે છે। હૂંફાળું એટલે થોડું ગરમ, તો એવા તાપમાને રાખવામાં આવે છે કે જેમાંથી ડિંભ બહાર નીકળી આવે, બરાબર છે। આવું ત્યારે જ કરવામાં આવે છે જ્યારે શેતુરના ઝાડ પર નવા પાંદડા આવતા હોય, કારણ કે જે ડિંભ જે છે એનો ખોરાક એ શેતુરના પાન છે। તો જ્યારે શેતુર જે છે, જો અહીંયા તમને શેતુરનું ઝાડ આપેલું છે, શેતુડા, બરાબર શેતુર એટલે શેતુડા, તો જ્યારે શેતુરના ઝાડ ઉપર નવા પાન આવે ત્યારે શું કરવામાં આવે છે? નવા પાન આવે ત્યારે જ આ રેશમના કીડાઓ જે છે એને પાળવામાં આવે છે, જેથી કરીને જેવું ડિંભ બહાર આવે, બરાબર, એટલે એનો ખોરાક એ છે શેતુરનું પર્ણ। ડિંભ જેમને રેશમના કીડા કે કેટરપિલર કહે છે તે રાત દિવસ શેતુરના પાંદડા ખાઈને ખૂબ જ મોટા બની જાય છે। ડિંભ જે છે ઈંડામાંથી એ ડિંભ ઈયળ જેવો બહાર નીકળે છે અને એ શું કરે છે? રાત દિવસ શેતુરના પાન ખાય છે, બરાબર। તો રાત દિવસ શેતુરના પાન ખાય અને એ ડિંભ કેવો થઈ જાય છે? મોટો બની જાય છે। ડિંભને શેતુરના તાજા તોડેલા પાંદડા સાથે વાસની ટ્રેમાં રાખવામાં આવે છે। જો ડિંભ જે હોય એને શેમાં રાખવામાં આવે? વાંસની બનેલી ટ્રે હોય, બરાબર, એ ટ્રેની અંદર પાંદડા નાખવામાં આવે અને આ ડિંભને છોડી દેવામાં આવે। 25 થી 30 દિવસ પછી રેશમના કીડા ખાવાનું બંધ કરી દે છે, એટલે કે ત્યાં સુધી ખાય છે, બરાબર। 25 થી 30 દિવસ, મહિનો દિવસ સુધી ખાય છે, પછી ખાવાનું બંધ કરી દે છે અને વાસની બનેલી ટ્રેના સૂક્ષ્મ ખાનાઓ જે હોય છે એમાં જતા રહે છે। આ માટે ટ્રેમાં નાના નાના ખાના કે ડાળીઓ રાખવામાં આવે છે। જે વાસની આપણે ટ્રે બનાવેલી હોય એ ટ્રેમાં નાના નાના ખાના બનાવવામાં આવે છે, જેથી કરીને 20 થી 25 દિવસ સુધી આ ડિંભ જે છે એ શેતુરના પાન ખાય અને પછી આ ખાનાઓમાં જતા રહે છે, જેના પર કોશેટાઓ ચોંટી જાય છે,
રેશમના કીડાઓ કોશેટો બનાવે છે જેમાં પ્યુપાનો વિકાસ થાય છે. આપણે આ બધી અવસ્થા જે છે, પ્યુપા કોને કહેવાય, ડિંભ કોને કહેવાય, બરાબર કોશેટો કોને કહેવાય, એના વિશે આપણે અગાઉ ના ઓફલાઈન લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા છીએ. ચાલો એ પહેલાં જોઈએ આપણે કે રેશમની શોધ જે છે એ કેવી રીતે થઈ હતી. રેશમની શોધનો સાચો સમય જાણવો કદાચ સંભવિત નથી. ખરેખર કયો સમયગાળો હતો કે જેમાં રેશમની શોધ થઈ એ સંભવ નથી, કારણ કે એક પ્રાચીન ચીની દંતકથા મુજબ, દંતકથા છે, એક વાર્તા છે અને એ ચીનની વાર્તા છે, તો એ પ્રાચીન ચીની વાર્તા જે છે દંતકથા મુજબ શું હતું, તો કે સમ્રાટ હુઆનતા ટીએ તેની મહારાણી સી લુંગ ચીને તેમના બગીચામાં ઉગેલા શેતુરના વૃક્ષના પાંદડા ક્ષતિગ્રસ્ત થવાના કારણની જાણકારી મેળવવાનું કહ્યું. શું થયું? જે ચીન દેશ છે, બરાબર, એ ચીન દેશના સમ્રાટ એટલે કે રાજા, એ રાજાનું નામ શું હતું? હુઆનતા ટી. અને તેની મહારાણી, મહારાણીનું નામ હતું સી લુંગ ચીને, બરાબર. તો આ જે રાજા અને મહારાણી છે એમનો એક બગીચો હતો અને બગીચામાં શેતુરના વૃક્ષો હતા અને એના પાંદડા જે છે એ પાંદડા થોડા થોડા ખવાઈ ગયેલા હતા, બરાબર. તો મહારાણીને જણાવવામાં આવ્યું કે સફેદ કીડાઓ શેતુરના પાંદડાને ખાઈ રહ્યા છે. મહારાણીને થોડો એવો શક થયો કે આ શેતુરના જે પાન છે એ પાન કેવી રીતે આ ખવાઈ ગયા છે. તો એમણે ધ્યાન રાખવા માટે કહ્યું, તો એમના જે સૈનિકો હતા એ સૈનિકોએ શું કર્યું, ધ્યાન રાખ્યું, તો એને ખ્યાલ આવ્યો કે સફેદ કીડાઓ જે છે એ શેતુરના પાંદડાને ખાઈ રહ્યા છે. તેમણે એ પણ જોયું કે કીડાઓ પોતાની આસપાસ ચમકદાર કોશેટો ગૂંથે છે, બરાબર. કોશેટાની અંદર કીડાઓ જે છે એ બંધ થઈ જાય છે પોતાની ફરતે ફરતે, એ લાળથી જેવી રીતે કરોળીઓ જે છે એ પોતાના મોંમાંથી લાળ કાઢી અને રહેવા માટેનું ઝાડું બનાવે છે, એવી જ રીતે જે રેશમનો કીડો છે એ પોતે લાળ કાઢી, રેશમી લાળ, અને પોતાની ફરતે વીંટાળે છે અને એની અંદર પોતે બંધ થઈ જાય છે, જેને આપણે કોશેટો તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી કોશેટો તોડીને બહાર નીકળી આવે છે. તો મહારાણીએ શું જોયું કે કીડાઓ પોતાની આસપાસ ચમકદાર કોશેટો ગૂંથે છે. સંજોગોવશાત એક વખત કોશેટો ચાના પ્યાલામાં પડી ગયો, બરાબર. એક વખત શું થયું કે રાજા ત્યાં બેઠા બેઠા ચા પીતા હશે તો ઉપરથી કોશેટો પડ્યો અને સીધો ક્યાં પડી ગયો, ચાના પ્યાલામાં, અને કોશેટોના તારનું ગૂંચળું જે છે એ છૂટું પડી ગયું. આમ રેશમનો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો અને સેંકડો વર્ષો સુધી કડક ચોકી પહેરા હેઠળ તેની પ્રક્રિયાને ગુપ્ત રાખવામાં આવી. જો આવી રીતે ચીન જે છે ત્યાં સૌથી પહેલાં રેશમનો ઉદ્યોગ જે છે એ શરૂ કરવામાં આવ્યો અને સેંકડો વર્ષો સુધી, લાખો વર્ષો સુધી, ઘણા બધા વર્ષો સુધી આપણે એમ કહી શકાય, ઘણા બધા વર્ષો સુધી ખૂબ જ કડક નિગરાની હેઠળ એને રાખવામાં આવ્યું, જેથી કરીને બીજા લોકોને ખ્યાલ ન પડે કે કેવી રીતે રેશમનો કીડો જે છે એ રેશમ આપે છે અને રેશમમાંથી કેવી રીતે કપડું વણવામાં આવે છે, એ વાતને ગુપ્ત રાખવામાં આવી. ત્યાર પછીના સમયમાં યાત્રીઓ તથા વ્યાપારીઓએ રેશમનો બીજા દેશમાં પ્રચાર કર્યો. જે માર્ગ વડે તેમણે યાત્રા કરી તે માર્ગને સિલ્ક રૂટ કહેવામાં આવે છે. ધીમે ધીમે શું થયું કે જે યાત્રીઓ હતા તે પછીના સમયના અને જે વેપારીઓ હતા એ રેશમને બીજા બધા દેશોમાં વેચવા લાગ્યા, બરાબર છે. અને એ યાત્રા જે છે એને કહેવાય સિલ્ક રૂટ યાત્રા, બરાબર. પછી ધીમે ધીમે એવો ટ્રેન્ડ આવ્યો કે બધા જ જુદા જુદા દેશોની અંદર રેશમ જે છે એ વપરાવા લાગ્યું. તો આ રીતે રેશમની શોધ થઈ હોય એવું માનવામાં આવે છે, બરાબર. ત્યાર પછી આપેલું છે આપણને રેશમ બનાવવાની પ્રક્રિયા, રેશમ કેવી રીતે બનાવવામાં આવે છે. તો રેશમના તાર મેળવવા માટે ઢગલા બંધ કોશેટોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એક કોશેટોએથી માત્ર આપણે કોઈ
कपड़ू बनावी सकता नथी के वधु पड़तो रेशम मेळवी सकता नथी। रेशमना तार मेळवा माटे शुं करवुं पड़े छे? ढगला बंद कोशेटोनो उपयोग करवामां आवे छे। कोशेटाओने तड़कामां अथवा तो पाणीमां उकाळवामां आवे छे। जुओ शुं करवामां आवे छे? कोशेटाओने तड़कामां अथवा तो पाणीमां उकाळवामां आवे छे। आ क्रियामां रेशमना तार अलग पड़ी जाय छे। જ્યારે એને ગરમ પાણીમાં ઉકાળવામાં આવે ત્યારે શું થાય છે? રેશમના તાર જે છે એ અલગ પડી જાય છે। રેશમના સ્વરૂપમાં ઉપયોગ કરવા માટે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢ્યા પછી તેમાંથી દોરો કે પાતળા વણેલા તાર બનાવવાની પ્રક્રિયાને રેશમની રિલિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે। જો રેશમનો ઉપયોગ કરવા માટે શું કરવામાં આવે છે? તો કે કોશેટાઓમાંથી રેશમના તાર કાઢવામાં આવે, એ તારમાંથી દોરો બનાવવામાં આવે છે અને દોરામાંથી પછી કપડું બનાવવામાં આવે। તો જે દોરો કે પાતળો વણેલો તાર બનાવવામાં આવે છે એ તાર બનાવવાની જે પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એને શું કહેવાય? રેશમની રિલિંગ પ્રક્રિયા। આ રિલિંગ પ્રક્રિયા ખાસ પ્રકારના મશીનો વડે કરવામાં આવે છે। શરૂઆતના સમયમાં કદાચ હાથ વડે કરવામાં આવતી હશે, પરંતુ જેમ જેમ આધુનિક સમય આવતો ગયો એમ એમ રેશમની માંગ વધતી ગઈ અને અત્યારે મશીનરી દ્વારા આ ક્રિયા જે છે એ કરવામાં આવે છે। ત્યારબાદ રેશમના તારને કાતવામાં આવે છે। જેવી રીતે આપણે સુતરાઉ તારના તારને જે છે એ કાતી અને કપડું બનાવીએ છીએ ખાદીનું, એવી જ રીતે રેશમના તારને પણ કાતવામાં આવે છે, જેના વડે રેશમના દોરા પ્રાપ્ત થાય છે અને વણકરો આ રેશમના દોરા વડે રેશમના કપડાં જે છે એ વણે છે। તો આ રીતે આપણે રેશમી કપડું આપણને મળે છે। સૌથી પહેલાં તો રેશમ મેળવવા માટે આપણે રેશમના કીડાઓનો ઉછેર કરવો પડે, બરાબર। ત્યાર પછી એના કોશેટાની જરૂર પડશે, પછી એ કોશેટાને આપણે ગરમ કરી ગરમ પાણીની અંદર અથવા તો તડકામાં ઉકાળી અને રેશમના તાર અલગ પાડીશું અને એ તાર કાઢ્યા પછી એમાંથી પાતળા દોરા વણવામાં આવે છે અને દોરા વણી ગયા પછી વણાઈ જાય ત્યારબાદ એને કાતી અને રેશમના દોરા પ્રાપ્ત કરી અને વણકરો જે છે એ શું કરે છે? દોરા વડે રેશમના કપડાં વણે છે। તો અહીંયા આપણો પાઠ જે છે એ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે। મેં તમને આ પાઠની PDF જે છે એ વોટ્સઅપની અંદર અથવા તો ફોટોગ્રાફ આવ્યા હશે વોટ્સઅપની અંદર તમને મોકલી આપ્યા છે, તો તમારે એમાંથી જોઈ અને સ્વાપોથી પૂરી દેવાની છે। આ ઉપરાંત વધારે સારી રીતે જાણવા માટે, આ પાઠને વધારે સારી રીતે જાણવા અને માણવા માટે થઈ અને જે આપણે બાલભારતી સ્કૂલ માટેની જે એપ્લિકેશન છે એમાંથી ચેપ્ટર નંબર 3 જે એનિમેશન વિડિયા છે, બરાબર, એ એનિમેશન સાથેના વિડીયો પણ તમે જોજો, જેથી કરીને તમને વધારે પ્રમાણમાં ખ્યાલ આવે।